બાળકો મજા માને અક્ષર સ્કૂલ દ્વારા હું અમલાણી લતાબેન એચકેજી ગુજરાતી મેડમ આજે હું તમને ગણિત વિશે શીખવાડીશ એક થી પચાસ તમને આવડે જ છે બરોબર ને તો આપણે જોવી કે એક થી પચાસ આપણે તો લખ્યા પણ સતત ને સતત એની પર ધ્યાન રાખી અને શીખવા જોઈએ આજે આપણે પેલા એક પોયમ ગાશી બરોબર એક કેતા ઉભા થા બે કેતા ઉપર હાથ ત્રણ કેતા માથે હાથ ચાર કેતા ખંભે હાથ પાંચ કેતા કેળે હાથ થોડો થોડો લખો કરો છ કહીને વાકાવડો સાતે ગોઠણ ને પકડો આઠે અંગૂઠા પકડો નવ કેતા ઉભા થા દસ કેતા કૂદકા મારો મજા આવી ને જો આયા હવે આપણને દસ સુધી તો આપણે પોયમ ગાય બરોબર હવે આપણે સતત ને સતત જો એની પર ધ્યાન આપી તો આપણે આગળની સંખ્યા પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યા આપણે શીખીએ જો આગળની સંખ્યા એટલે શું તો કે છ ની ઉપર શું આવે તો કે પાંચ અડે પાંચ એવી જ રીતે પછીની સંખ્યા તો પછીની એટલે પાછળની સંખ્યા તો આપણે એકડે ચોગડે ચૌદ લખ્યું તો એના પછી શું આવે તો કે એકડે પાછળે પંદર પછી તો કે વચ્ચેની સંખ્યા વચ્ચેની સંખ્યા આપણે જોયું અગિયાર બાર તેર તો બાર છે ઈ વચ્ચેની સંખ્યા કહેવાય દાખલા તરીકે હું તમને જો શીખું જો તમે અહીંયા ધ્યાન આપો હવે આપણે લખા પાંચડે પાંચડે પાંચ તો પછી શું આવ્યું તો કે છ ગળે છ પછી આપણે લખા ચોગડે ચાર તો ચોગડે ચાર પછી શું આવે તો કે પાંચડે પાંચ પછી આપણે લખા છ ગળે છ તો છ ગળે છ પછી શું આવે સાતડે સાત પછી આપણે લખા નવડે નવ તો નવડે નવ પછી શું આવે એકડે મીંડે દસ તો આને કહેવાય પાછળની સંખ્યા પછી લીટો હોય તો પાછળની સંખ્યા હવે આપણે જોવી આગળની સંખ્યા તો આગળની સંખ્યામાં પેલા બગડે બે હોય તો શું આવે બગડે બે પેલા શું આપણે લખી તો કે એકડે એક પછી આપણે લખા ચોગડે ચાર તો ચોગડે ચાર ની ઉપર શું આવે તો કે તગડે ત્રણ પછી લખા આપણે નવડે નવ તો નવડે નવ ઉપર શું આવે તો કે આઠડે આઠ પછી આપણે લખા એકડે મીંડે દસ તો એકડે મીંડે દસ પેલા શું આવે તો કે નવ વડે નવ હવે આપણે જોશી વચ્ચેની સંખ્યા તો બે એકડા અગિયાર પછી એકડે બગડે બાર પછી એકડે તગડે તેર તો બાર છે એ વચ્ચેની સંખ્યા છે બે એકડા અગિયાર એકડે બગડે બાર એકડે તગડે તેર પછી આપણે લખા બે બગડા બાવીસ પછી લખા બગડે તગડે ત્રેવીસ પછી લખા બગડે ચોગડે ચોવીસ તો બગડે તગડે ત્રેવીસ છે એ વચ્ચેની સંખ્યા છે જેની નીચે લીટો હોય એ ખાલી જગ્યા કહેવાય એ ખાલી જગ્યા એટલે આપણે એ સંખ્યા લખવાની હોય તો આપણે ધ્યાન રાખીને ભણીને તો આપણે તરત જ ખ્યાલ આવી જાય પછીની સંખ્યા આગળની સંખ્યા અને વચ્ચેની સંખ્યા જે સંખ્યા નથી એની નીચે લીટો છે એ આપણે લખવાની હોય ધારો કે પાંચડે પાંચ લખ્યું તો પછી લીટો છે તો એની આપણે શું લખાય તો કે પછીની સંખ્યા એટલે પાંચડે પાંચ છગડે છ એવી જ રીતે આગળની સંખ્યા તો કે બગડે બે લખ્યું છે તો એની આગળ શું આવે તો કે એકડે એક તો બાળમિત્રો આવી જ રીતે આપણે સરસ ધ્યાન રાખીને ભણશી થેન્ક યુ